સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અંગદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. બારડોલી ખાતે સિનિયર સિટીઝન હોલમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આયોજન કરાયું હતું. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત હાલ રાજ્યમાં વિવિધ જાગૃતિરૂપ કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે, જેના ઉપક્રમે સુરત જિલ્લાના બારડોલી સિનિયર સિટીઝન હોલ ખાતે અંગદાન જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધ્યક્ષની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. અંગદાન કઈ રીતે કરાય, અંગદાનના મહત્વ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત લોકોને અંગદાન માટે પણ અપીલ કરવામાં આવી હતી. મારું નામ છે દિલીપ દેશમુખ. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, સુરક્ષા સેતુ સોસાયટી અને સુરત ગ્રામ્ય પોલીસ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અંગદાન જાગૃતિનો કાર્યક્રમ હતો. અંગદાન જાગૃતિના અભાવમાં અંગદાનનો રેશો આપણા દેશમાં ખૂબ ઓછો છે. અંગદાન વિશે જાગૃતિ લોકોમાં આવે અને અંગોની પ્રતીક્ષામાં જે લોકો મૃત્યુનો ઇંતજાર કરે, એ વિકસિત ભારતમાં અમૃતકાળમાં કોઈને પણ પૈસાના અભાવમાં અને અંગોના અભાવમાં મૃત્યુ ના આવે, એટલા માટે અંગદાન જાગૃતિનું અભિયાન ચાલે છે. આજે લોકોને સૌને વિનંતી છે કે આપ અંગદાન જાગૃતિના કામ સાથે જોડાઈ જાય. થેન્ક યુ. આજે સુરક્ષા સેતુ સોસાયટી, સુરત રૂરલ પોલીસ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખની ઉપસ્થિતિમાં અંગદાન વિશેનું એક કાર્યક્રમ અહીં બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા રાખવામાં આવેલ હતું. જેમાં અંગદાન શું કામ કરવું જોઈએ, અંગદાન કરવાની જરૂરત શું છે, અંગદાન કઈ રીતે કરી શકાય, એમાં કઈ રીતે જોડાઈ શકો, એ તમામ વિશેની માહિતી મળી. મૂળ આશક એ છે કે જીવનથી મૂલ્યવાન બીજું કોઈ નથી અને અંગદાન કરવાથી અનેક ઘણા લોકોની જીવનની આપણે રક્ષા કરી શકીએ. એ બાબતે ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું. ધન્યવાદ. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.